32માં ક્વેશ્ચનમાં કીધું છે ચાર ધન સમી સંખ્યા લખો, બરાબર છે? તો ધન સમી સંખ્યાની વ્યાખ્યા આપણે શું લખી હતી કે અંશ અને છેદ બંને ધન હોવા જોઈએ, એટલે બંને પ્લસ વાળી સંખ્યા એવી રીતે તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો. ઋણ સમી સંખ્યા લખવાની કીધી, તો ઋણ સમી સંખ્યાની વ્યાખ્યા શું હતી? તો કે અંશ માઇનસ હોવું જોઈએ, છેદ પ્લસ હોવું જોઈએ. એટલે અહીંયા તમે આ જ લખવું એવું જરૂરી નથી, ગમે તે સંખ્યા લખી શકો છો, પણ તમારે અંશને માઇનસની નિશાની આપવાની અને છેદને પ્લસ રાખવાના. નેક્સ્ટ છે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. હવે આપણે પૂર્ણાંક સંખ્યા જે છે 0, 1, 2, 3 અને 0, -1, -2, -3 આ બધી સંખ્યાને સમય સંખ્યામાં કઈ રીતના દર્શાવી એ વસ્તુ આપણે આવડે છે, બરાબર છે, શીખી ગયેલા છીએ. પણ હવે સમય સંખ્યા એટલે અંશછેદવાળી સંખ્યા છે, તો એને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતના દર્શાવવાની એ સમજવાનું છે. 34મો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા સંખ્યાનું નિરૂપણ 0ની જમણી બાજુ હોય, તો સમય સંખ્યા હોય, અપૂર્ણાંક સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય, 0ની જમણી બાજુ હંમેશા ધન સંખ્યા જ હશે અને 0ની ડાબી બાજુ હંમેશા ઋણ એટલે કે માઇનસ વાળી સંખ્યા જ આવશે, બરાબર? એટલે જમણી બાજુએ ધન અને ડાબી બાજુએ ઋણ. 36મો ક્વેશ્ચન, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ શક્ય નથી, આ વિધાન કેવું છે? ખોટું. કેવી રીતના થાય હમણાં આપણે સમજશું, બરાબર. 37મા ક્વેશ્ચનમાં તમને સંખ્યા રેખા દોરવાની કીધી છે, પહેલી સંખ્યા રેખા તમને દોરીને આપેલી છે 5 ના છેદમાં 6. હવે સંખ્યા રેખા દોરવાની કઈ રીતના હોય એ વસ્તુ હું પહેલા સમજાવી દઉં છું. જ્યારે તમને સંખ્યા રેખા દોરવાની કીધી છે ત્યારે સંખ્યા રેખામાં તમને જે સંખ્યા દર્શાવવાની કીધી હોય એનો છેદ જોવાનો, બરાબર છે? હવે આ જે સંખ્યા રેખા હોય, બરાબર, સંખ્યા રેખા ઉપર આપણે જેવી રીતના સંખ્યા રેખા શીખેલા છે એ બધી વસ્તુ એમ જ રહીએ, વચ્ચે 0 આવા જો, 1, 2, 3, 4, ડાબી બાજુ -1, -2, -3, -4, આ બધી વસ્તુ એમને જ રહીએ. ચેન્જ કેટલો આવે? તમને જે સંખ્યા દર્શાવવાની કીધી હોય ને એ સંખ્યાનો છેદ જોવાનો. શું છે સંખ્યાનો છેદ? 6. તો આ બધી સંખ્યાના છેદમાં શું આવી જશે? 6. આની જગ્યાએ તમને 5 ના છેદમાં 8 દર્શાવવાના કીધા હોય તો તમારે દર્શાવવા બધી સંખ્યાના છેદમાં શું લખવાનું? 8. હવે તમે એક વસ્તુ જુઓ, અહીંયા તમને 0 છે, બરાબર છે, તમને હું પૂછ્યું કે 0 થી 1ની વચ્ચે કેટલી સંખ્યા આવે, બરાબર છે? તો કેટલી સંખ્યા આવે? તો કે કેટલી બધી સંખ્યા આવી શકે. શું કામ? કારણ કે જેટલી સંખ્યા અસ્તિત્વમાં છે, બરાબર છે, જેટલી સંખ્યા છે એટલી બધી સંખ્યાને આપણે સંખ્યાના છેદમાં લખીને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. અહીંયા મેં તમને 2 અંક સમજાવ્યા, 6 અને 8. આની જગ્યાએ છેદમાં 10 હોય 12 હોય 15 હોય ગમે તે સંખ્યા હોય, જે સંખ્યા તમને છેદમાં આપેલી છે ને એ સંખ્યા તમારે છેદની અંદર લખી નાખવાની, એટલે તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. એટલે સંખ્યા રેખા ઉપર કોઈ પણ 2 અંક વચ્ચે કેટલી સમય સંખ્યા આવે એવું તમને પૂછે છે તો એના જવાબમાં હંમેશા શું આવે? અસંખ્ય સમય સંખ્યાઓ આવે, બરાબર છે? કોઈ પણ 2 સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવે છે, કારણ કે અહીંયા તમે છેદમાં ગમે અંક લખીને દર્શાવી શકો છો. અહીંયા તમને 6 દર્શાવવાનું કીધું છે, એટલે આપણે દર્શાવ્યું 0, 1 ના છેદમાં 6, 2 ના છેદમાં 6, 3 ના છેદમાં 6, 4 ના છેદમાં 6, 5 ના છેદમાં 6. તો 5 ના છેદમાં 6 આવ્યું એ આપણે દર્શાવી દીધું, અને 6 ના છેદમાં 6, 6 ના છેદમાં 6 એટલે શું થઈ ગયું? 1, 6 એકા 6 થઈ, બરાબર છે? બીજું તમને જાતે દોરવાનું કીધું છે -5 ના છેદમાં 7. અહીંયા માઇનસ વાળી સંખ્યા કીધી છે તો આપણે ઋણ વાળી સંખ્યા દોર, સંખ્યા રેખા દોરશું, બરાબર છે? એટલે 0ને આપણે આ બાજુ રેખો 0 થી ડાબી બાજુ બધી લખી, માઇનસ વાળી સંખ્યા બધાના છેદમાં શું આવશે? 7. ક્યાં સંખ્યા આવી? તો કે -5 ના છેદમાં 7 આપણે દર્શાવી દીધું. એના પછી છે -7 ના છેદમાં 4. ફરી પાછું માઇનસ એટલે 0ની ડાબી બાજુ લખવાનું, બધાના છેદમાં શું રાખવાના છે? 4. તો બધાના છેદ 1 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 બધાના છેદમાં 4 લખ્યા અને સંખ્યા દર્શાવી દીધી -7 ના છેદમાં 4. નેક્સ્ટ છે પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા. હવે પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા એટલે શું થાય? તો કે સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? જે 38મો ક્વેશ્ચન છે એના ઉપરથી સમજીએ. કોઈ સમય સંખ્યા ત્યારે તેના પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય જ્યારે તેનો છેદ એ ધન પૂર્ણાંક હોય અને અંશ અને છેદમાં 1 સિવાય બીજો સામાન્ય અવયવ ન હોય. શું કહે છે પ્રમાણિત સ્વરૂપ? તો કે સૌથી પહેલી શરત શું છે? તો કે સમય સંખ્યા જે છે એનો છેદ છે એ ધન પૂર્ણાંક હોવો જોઈએ, આ પહેલી શરત છે, બરાબર છે? એટલે કે છેદમાં માઇનસ વાળી સંખ્યા આવશે નહીં. બીજી વસ્તુ, અંશ અને છેદ બંનેમાંથી 1 સિવાય બીજો સામાન્ય અવયવ આવવો જોઈએ નહીં. આનો મિનિંગ શું થયો? જુઓ, સમજાવું છું. અહીંયા મેં લખ્યું છે 4 ના છેદમાં 2, બરાબર? તો 4 ના છેદમાં 2 નો સામાન્ય અવયવ શું થાય? 2 થાય. શું કામ? કારણ કે 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 4 આવે, એટલે કે અહીંયા આનો છેદ ઉડી શકે?
બરાબર, એવી સંખ્યા હોવી જોઈએ કે જેમાં એક સિવાય બીજો સામાન્ય અવયવ ન હોય, એટલે કે એ સંખ્યાનો કોઈ પણ સંખ્યાથી છેદ ઉડતો ન હોય. અહીંયા હું 3 ના છેદમાં 4 લખું છું તો આ સંખ્યાનો છેદ જ ન ઉડે. આનો સામાન્ય અવયવ ખાલી ને ખાલી શું થયો? એક જ. બરાબર, કારણ કે જે સંખ્યાનો કાંઈ અવયવ ન હોય એ સંખ્યાનો એક તો હોય જ. તો 3 નો અવયવ 1 4 નો અવયવ 1 આ બેનો સામાન્ય અવયવ ખાલી ને ખાલી એક જ થયો, અહીંયા કંઈ છેદ ઉડી શકે એમ જ નથી. તો આવી જે સંખ્યા છે કે જેનો આગળ છેદ જ ઉડી શકતો નથી, એટલે કે એક સિવાય બીજો સામાન્ય અવયવ નીકળતો જ નથી, એવી સંખ્યા એવા સ્વરૂપમાં જ્યારે સંખ્યા આવી જાય ત્યારે એ સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય.